શહેરના રાવપુરા પોલીસ મથકના મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવતા પોલીસ મથકમાં એકાએક તબિયત લથડતા અર્ધ બેભાન જેવી હાલતમાં આવી ગયા હતા. તેમને પોલીસ વાનમાં બેસાડી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાવપુરા પોલીસ મથકમાં પ્રજ્ઞાબેન હસમુખભાઈ મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ આજરોજ રાબેતા મુજબ ફરજ પર આવ્યા હતા અને પોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા પોલીસ મથકમાં ઢળી પડ્યા હતા. આ બનાવના પગલે સહકર્મચારીઓ દોડી ગયા હતા અને અર્ધ બેભાન હાલતમાં આવી જતા પ્રજ્ઞાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેનનું નામ પ્રજ્ઞાબેન છે, એલઆરડી છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પીએસઓની સાથે વાયરલેસ ઓપરેટર અને ટાઈપિંગ માટે હોય છે. એ બેનને થોડી તબિયત લથડી છે એવું જાણવા મળેલું અને અહીં આગળ એમને તાત્કાલિક વોર્ડમાં લાવેલા, જ્યાંથી એમને વોર્ડ નંબર 11માં હાલ ખસેડવામાં આવેલા છે અને હું હાલ એમની તબિયત જોવા જઈ રહી છું. અને વધારે કામનો લોડ એવું નથી, બેસિકલી ગરમી પણ પુષ્કળ છે અને એ છોકરી પ્રજ્ઞાબેન જે છે અમારા કર્મચારી એ પહેલેથી એકદમ જેને કહેવાય કે નોર્મલની આસપાસનું વેટ છે અને ખાસી એને સામાન્ય તબિયત ધરાવે છે, એટલે વધારે પડતું સ્ટ્રેન સહન કરવાનું હોય એવી કોઈ સિચ્યુએશનમાં એ અત્યારે છે નહીં. પીએસઓની સાથે છે, તાપમાં ઊભા રહેવાનું કે એવું પણ નથી, કોઈ એવો મોટો વર્કલોડ પણ નથી, છતાં આપણે જાણી લઈએ કેમ છે અને એની તબિયત જોવા માટે હાલ હું જઈ જ રહી છું. એ બધું વિગતો હું તાત્કાલિક વોર્ડમાંથી મેળવીને એમની તબિયત જોવા જઈ રહી છું.